नमस्कार बाळको, केम छो? मजा माने? हिंदीमां आपणे चार पाठ जोई गया। छेले चोथो पाठ हतो मेरा मित्र, अने आपणे चार पाठनो सरस मजानो रिविजन पण कर्युं। चालो तो हवे आपणे पाठ पांचमो जोवानो छे, जेनुं नाम छे शाक सब्जी ओर फल फूल। तो पहेला आपणे अहींया शाक सब्जी विशे माहिती मेळववानी छे। जुओ, शाक सब्जी में तमने अहिया सरस मजाना चित्र आपेला छे। नीचे सब्जियों के चित्र देखिए और उनके हिंदी और गुजराती नाम पढ़िए। तो अहिया आपने जे चित्र आपेला छे तेना आपणे चित्र जोई हिंदी अने गुजराती नाम जोवाना छे। चलो तो आपणे ते जोईए। मूली, मूली एटले मूळो। गाजर, गाजर एटले गाजर। आलू, आलू एटले बटाटा। मटर, मटर एटले वटाणा। बंदगोभी, बंदगोभी एटले कोबी। फूलगोभी, फूलगोभी एटले फूलेवर। लौकी, लौकी एटले दूधी। बैंगन, बैंगन एटले रींगण। भिंडी, भिंडी एटले भींडो। टमाटर, टमाटर एटले टमेटो। मिर्च, मिर्च एटले मरचू। करेला, करेला एटले कारेलू। तो आ हता शाक सब्जीना नाम। चलो त्यार पछी जोईए आपणे फल फूलना नाम। तो अहींया आपणने फलना नाम आपेला छे। चलो तो तेने पण आपणे चित्र જોઈ તેના હિન્દી અને ગુજરાતી નામ જોવાના છે। આમ, આમ એટલે કેરી। કેલા, કેલા એટલે કેળું। સેબ, સેબ એટલે સફરજન। અનાર, અનાર એટલે દાડમ। અંગૂર, અંગૂર એટલે દ્રાક્ષ। સંતરા, સંતરા એટલે સંતરું। મોસંબી, મોસંબી એટલે મોસંબી। અમૃદ, અમૃદ એટલે જામફળ। ચીકુ, ચીકુ એટલે ચીકુ। જામુન, જામુન એટલે જાંબુ। પપીતા, પપીતા એટલે પપૈયું। તરબૂચ, તરબૂચ એટલે તરબૂચ। તરબૂચને બીજું શું કહેવામાં આવે છે? કાલીગંડુ। તો આ બધા ફળ ફૂલના નામ તમારે ચિત્ર સાથે જોઈ વ્યવસ્થિત યાદ રાખવાના છે, અને શાક સબ્જીના પણ। તો આ જોયા આપણે ફળના નામ। ચાલો હવે જોઈએ ફૂલના નામ। જુઓ, અહીંયા આપણને ફૂલ આપેલા છે, તેના પણ આપણને ચિત્ર આપેલા છે, અને ચિત્ર જોઈને આપણે જો નામ યાદ રાખશું તો આપણને જલ્દી યાદ રહી જશે। ગુલાબ, ગુલાબ એટલે ગુલાબ। કમલ, કમલ એટલે કમળ। સૂર્યમુખી, સૂર્યમુખી એટલે સૂરજમુખી। ગેંદા, ગેંદા એટલે ગલગોટો। ગુડહલ, ગુડહલ એટલે જાસૂદ। મોગરા, મોગરા એટલે મોગરો। તો અહીંયા આપણો પાઠ જે પાંચમો છે તે પૂરો થાય છે, જેમાં આપણે ફૂલના નામ, ફળના નામ અને શાકભાજીના નામ યાદ રાખવાના છે, જેના હિન્દી અને ગુજરાતી નામ તમારે CW બુકમાં પણ લખી લેવાના છે, જેવી રીતે આપણે લખીએ છીએ તે રીતે। અને ત્યાર પછી તમને જે સ્વાધ્યાયમાં મોકલવામાં આવે HW તે તમારે પાકીબુકમાં વ્યવસ્થિત વચ્ચે આખો ગાડી લખી લેવાનું છે, અને જેનું સ્વાધ્યાય આપેલું છે તે તમારે એકવાર રફ બુકમાં લખવાનું રહેશે। થેન્ક યુ।